नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप आ वीडियो नी अंदर पत्र लेखन कई रीते लखी शकाय एनी आपणे चर्चा करवाना छे। तमे स्क्रीन पर जोई शको छो ए मुजब आज आप पत्र लेखननी अंदर वर्तमान पत्र वाँचवाथी थता लाभ समझाववा माटे तमारा मित्र ने पत्र लखो, आ विषय पर आज आप पत्र लेखन शीखवाना छीए। तमे अहीं जोई शको छो सरनामू लख्यू छे ते प्रमाणे नोएल मेकवान, त्यारबाद अल्पविराम मूक्यू छे स्वराज पार्क, त्यां पण अल्पविराम, गायत्री मंदिर पासे अल्पविराम, आणंद 388-001। नीचे तारीख लखी छे 13-9-2019। तमे विद्यार्थी मित्रों अहीं जोई शको छो कि एक सीधी लीटीनी अंदर सरनामू लखेल छे। त्यारबाद नीचेनी लीटीनी अंदर हास्याने अड़ीने प्रिय मित्र केतन आ लख्या बाद अल्पविराम मूकवामां आव्युं छे। एनी नीचेनी लीटीमां सप्रेम नमस्कार आ लखाण लख्या बाद पूर्णविराम मूकवामां आव्युं छे। तमारे आ रीते ज परीक्षानी अंदर आज फॉर्मेटमां पत्र लखवानो होय छे। हवे आपणे आगळ जोईए, तू કુશળ હોઈશ, તારા માતા પિતા પણ કુશળ હશે। ઘણા દિવસો પછી આજે તારો પત્ર મળ્યો, પહેલાની જેમ હવે તું માત્ર પુસ્તકો કીડો રહ્યો નથી એ જાણીને મને અનહદ આનંદ થયો। તું હવે નિયમિતપણે છાપું વાંચવા લાગ્યો છે તે ખરેખર ખુશીની વાત છે। આપણે બીજો પેરેગ્રાફ જોઈએ। બીજા પેરેગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે છાપું વાંચવાથી કયા લાભ થશે એની આપણે રજૂઆત કરવાના છીએ। પત્ર લેખનની અંદર તમે જોઈ શકો છો કે ટૂંકા સચોટ વાક્યો હોય છે। બીજો પેરેગ્રાફ આ રીતે છે, આજના વૈજ્ઞાનિક યુગમાં રોજ છાપું વાંચવું ખૂબ જરૂરી છે। દુનિયાના ખૂણે ખૂણાની સ્થિતિ વિશે જાણકારી મેળવવાનું અને એ સૌથી સરળ સાધન છે। તેના દ્વારા આપણને આપણા દેશ અને દુનિયાની રાજકીય પરિસ્થિતિનું જ્ઞાન મળે છે અને આપણા સમાજનું સાચું દર્શન થાય છે। વિદ્વાનોના વિચારો અને નેતાઓએ વિવિધ સ્થળે આપેલા પ્રવચનોની માહિતી છાપા દ્વારા સહેલાઈથી મળી જાય છે। ત્રીજો પેરેગ્રાફ જોઈએ, વાર્તા કવિતા અથવા અન્ય સાહિત્યની સામગ્રી દ્વારા વર્તમાનપત્રો આપણું મનોરંજન કરે છે। સંપાદકોના સમીક્ષાત્મક લેખો આપણને માર્ગદર્શન આપે છે। વર્તમાનપત્રનો આરોગ્ય વિભાગ સ્વાસ્થ્ય જાળવવામાં આપણને મદદરૂપ થાય છે। વેપાર ઉદ્યોગ વિશેની જાણકારી પણ વર્તમાનપત્રો દ્વારા જ મળે છે। એટલું જ નહીં, તેના દ્વારા ખેલકૂદ, આકાશવાણી, દૂરદર્શન અને સિનેમા જગતના સમાચાર પણ મળે છે। ક્ષણે ક્ષણે આગળ વધી રહેલી દુનિયા સાથે આપણે કદમ મિલાવીને ચાલી શકીએ છીએ તે વર્તમાનપત્ર દ્વારા જ શક્ય બને છે। મને આશા છે કે તું હવે વર્તમાનપત્ર નિયમિત વાંચવાનું ચાલુ રાખીશ, તેનાથી તને તારી જ્ઞાન સાધનામાં પણ ખૂબ મદદ મળી રહેશે। તારા જવાબની રાહ જોઈશ। નીચેની લીટીમાં લખ્યું છે, તારા માતા પિતાના ચરણોમાં વંદન। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક લીટી છોડ્યા પછી એ જ લેખિતન તારો મિત્ર નોયલ। આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પત્ર લેખન પૂછાય તો તમારે લખવાનું છે, એ ખાસ યાદ રાખજો। તમે જ્યારે પત્ર લેખન લખો ત્યારે ચેક વગર, જોડણીની ભૂલ વગર અને યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને તમારે પત્ર લેખન લખવાનું હોય છે। આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડિયો આપને ગમ્યો હશે અને પરીક્ષાની અંદર આ જ વિષયનું પત્ર લેખન પૂછાય તો તમે સારી રીતે લખી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, જો મારો આપને આ વિડિયો ગમ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપનો આભાર અને હા, આવજો અને પત્ર લખજો।